આખા વિશ્વમાં લગભગ આપણી જ સંસ્કૃતિમાં હજારો વર્ષોથી લગ્ન પ્રથા નિભાવવામાં આવે છે અને લગ્ન મનુષ્યના જીવનનું એક મહત્વનો નિર્ણય હોય છે અને લગ્ન મનુષ્યના જીવનનો એક મહત્વનો પ્રસંગ પણ હોય છે. લગ્ન મનુષ્યના જીવનકાળને બદલી નાખે છે અને નવી દિશા તરફ આગળ વધારે છે. માણસના આવનારા ભવિષ્યને પણ બદલી નાખે છે. આપણા જીવનમાં લગ્નનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. દરેક છોકરો કે છોકરી યુવાન થતાની સાથે જ પોતાના લગ્ન જીવનના સપનાઓ સેવતા હોય છે. એટલું જ નહીં, તેના માતા પિતા તો સંતાનના જન્મથી તેના લગ્ન જીવન વિશે વિચારવા લાગતા હોય છે. પરંતુ તમને ક્યારે એવો સવાલ થયો છે કે આખરે લગ્ન પ્રથા આવી ક્યાંથી, કેવી રીતે શરૂ થયો લગ્ન પ્રથા? લગ્ન પ્રથા કેવી રીતે શરૂ થઈ તેના પર ઘણા બધા તારણો, તર્કો અને વાતો જાણવા મળે છે. પરંતુ આજે હું તમને તેનું સાચું તારણ અને તર્ક જણાવીશ કે આખરે લગ્ન પ્રથાની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે થઈ. જે પ્રથા હજારો વર્ષો બાદ આજે પણ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. તો આ વાત જાણો આ વિડીયોમાં અને આ વિડીયોને અંત સુધી જોજો. જ્યારે આ પૃથ્વી પર લગ્ન પ્રથાની શરૂઆત ન થઈ હતી, આ સમાજમાં કોઈ નીતિ નિયમો બનાવવામાં આવ્યા ન હતા, ત્યારે પુરુષો અને સ્ત્રીઓ પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરતા હતા અને સ્ત્રીઓને ત્યારે માત્ર ભોગની વસ્તુ જ માનવામાં આવતી હતી. તે સમયે ઉદાલક નામના એક ઋષિ થયા, જેના પુત્રનું નામ હતું શ્વેતકેતુ. ઋષિના પુત્ર શ્વેતકેતુને એક ખૂબ જ સારા સમાજ સુધારક માનવામાં આવે છે, કારણ કે સમાજના હિત માટે ઘણા નિયમો બનાવ્યા તેમણે, જે સમાજની ભલાઈની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો નિર્ણય હતો અને તે નિયમોનું પાલન લોકો દ્વારા આજે પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે શ્વેતકેતુ સમાજમાં સુધારા લાવવા માંગતા હતા, ત્યારે તે સમયે તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, પુરાણોમાં પણ શ્વેતકેતુનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં જણાવ્યું છે કે શ્વેતકેતુને તેના ઉગ્ર સ્વભાવના કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. પોતાના પિતાની આ વાત સાંભળીને શ્વેતકેતુને ખૂબ જ દુઃખ થયું અને ત્યારથી તેણે એક નિયમ બનાવ્યો કે હવેથી પુરુષે સ્ત્રી સાથે લગ્ન નામના સંબંધમાં જોડાવવું પડશે અને આ નિયમનું પાલન ફરજિયાતપણે કરવું પડશે. જે સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન નહીં કરે અને જે પુરુષ પર સ્ત્રીનું ગમન કરશે તેને ભ્રૂણહત્યા બરાબર પાપ સમજવામાં આવશે. અને તેમણે જણાવ્યું કે શાસ્ત્રોમાં જે ભ્રૂણહત્યાનો દંડ છે તે દંડ ભોગવવો પડશે. તેથી તેવી માન્યતા છે કે ત્યારથી જ ભારતમાં લગ્ન પ્રથાની શરૂઆત થઈ. આમ જોઈએ તો વિવાહની પરંપરા વેદિકાળથી ચાલી આવે છે, કારણ કે કોઈ પણ દેવી દેવતાઓ પણ તમને પતિ પત્નીના સ્વરૂપમાં જોવા મળશે. તેથી કહેવાય છે કે વૈદિક કાળથી જ લગ્નની પરંપરાનો જન્મ થયો છે અને કોની સાથે લગ્ન કરવા જોઈએ તેની વિશેષ જાણકારી પણ આપણા વેદો તેમજ ઉપનિષદોમાં લખેલી છે, જે વિવાહના સૌથી પ્રાચીન લેખિત ગ્રંથો છે. તો આ હતું લગ્ન પરંપરાનું ઉદ્ભવ કાળ. અને મિત્રો, આ તમને વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને દબાવી લો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર અને રોચક વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.